નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના ચેપ્ટર 9મું વૈચિક પદાવલીના નિત્ય શબ્દનો ભાગ 5મું પીરિયડ 5મું આ પાઠમાં આપણે શીખીશું વિસ્તરણ કરો. વિસ્તરણના દાખલા, એના સૂત્ર, અગત્યના પોઈન્ટ. તો સૌ પ્રથમ વિસ્તરણ કરો છે તો એ સૂત્ર આધારિત છે. દાખલા હંમેશા સૂત્ર આધારિત, સૂત્ર જેમ આપણે પાકા કરીએ બરોબર, દાખલા ઓટોમેટિક આપણે આવડી જાય. તો વિસ્તરણ સૂત્રમાં આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈ દાખલા દઈએ, 2x + 3 છે આમ, આ રીતે આપણે આપ્યું છે અને કૌંસ ઉપર વર્ગ. તો આનું વિસ્તરણ કરવાનું છે. તો આ જે બી એક્સ છે ને એને કહેવાય પ્રથમ પદ, અને આ પ્લસ પછી આ વચ્ચે નિશાની છે એ મધ્યમ પદની નિશાની છે, મધ્યમ પદની નિશાની, અને આ છે એ અંતિમ પદ કહેવાય. તો આનો નિયમ છે સૂત્ર કે પ્રથમ પદનો વર્ગ, અહીંયા મધ્યમ પદ નિશાની પ્લસ હોય તો પ્લસ, 2 × પ્રથમ પદ ગુણકમાં અંતિમ પદ, અને અંતિમ પદની આગળ હંમેશા પ્લસ, અંતિમ પદની આગળ હંમેશા પ્લસ આવે છે અને કૌંસ ઉપર વર્ગ. આ ક્યારે? વચ્ચે મધ્યમ પદ પ્લસ હોય તો, જો મધ્યમ પદ છે એ માઇનસ હશે, દાખલા તરીકે 2x - 3 કૌંસ ઉપર વર્ગ છે, અહીં માઇનસ થયા તો ફેર શું પડશે કે પ્રથમ પદનો વર્ગ ઓછા 2 × પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, અહીંયા અંતિમ પદ બરોબર, અંતિમ પદ પ્લસ અંતિમ પદનો વર્ગ. આ સૂત્ર તમને આવડી જાય, બંને સૂત્ર એકદમ ઈઝી બની જશે. ફેર કેટલો આપણે કે મધ્યમ પદની નિશાની પ્લસ હોય તો, અહીંયા જો પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ, મધ્યમ પદની નિશાની બરોબર, 1 એટલો રહે છે. બાકી પ્રથમ પદનો વર્ગ વત્તા 2 × પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ. અંતિમ પદ હંમેશા પ્લસ જ રહે છે, એમાં માઇનસ થતા નથી, પ્લસ જ રહેશે બરોબર. અહીંયા પ્લસ માઇનસ થાય ખરી મધ્યમ પદમાં, કેને આધારે? રકમને આધારે. તો આ મેઇન સૂત્ર આધારિત, આ તમે સૂત્ર યાદ રાખી લ્યો એટલે દાખલા એકદમ ઈઝી થઈ જશે. પછી તો આપણે ગુણાકાર ને સરવાળો બાદબાકી જ કરવાનો રહેશે. હવે આપણે જોઈએ આગળના દાખલા વિસ્તરણ. આપણે વિસ્તરણ કરવામાં દાખલો જોઈએ પહેલો. તો પહેલો દાખલો એમ છે, કૌંસમાં 2x + 5 નો કૌંસ ઉપર વર્ગ છે. તો પ્રથમ પદ એટલે 2x નો કૌંસ ઉપર વર્ગ, મધ્યમ પદની નિશાની પ્લસ, 2 × પ્રથમ પદ એટલે 2x ગુણકમાં અંતિમ પદ એટલે 5. અહીંયા આપણે પ્લસ માઇનસ લેવાના નથી બરોબર, એ ખાસ અંતિમ પદની નિશાની હંમેશા પ્લસ અને અંતિમ પદ 5નો કૌંસ ઉપર વર્ગ. હવે કૌંસ ખોલીએ એટલે 2ને વર્ગ લાગુ પડે, 2 × 2 = 4, 2નો વર્ગ 4 થઈ અને x નો વર્ગ વત્તાની નિશાની, ગુણાકાર કરવાનો, 5 × 2 = 10, 10 × 2 = 20, પાછળ ચલમાં શું છે x વત્તા 5નો વર્ગ 25 × 25, તો આપણે આ જવાબ મળી જાય છે આન્સર. શું મળ્યો? 4x² + 20x + 25 નું વિસ્તરણ કરી એટલે આપણે જવાબ મળે છે. બીજો દાખલો એમ છે, કૌંસમાં 3x - 4 નો કૌંસ ઉપર વર્ગ. તો પ્રથમ પદ એટલે 3x કૌંસ ઉપર વર્ગ, મધ્યમ પદની નિશાની માઇનસ, 2 × પ્રથમ પદ એટલે 3x, અંતિમ પદ એટલે 4, પ્લસ અંતિમ પદ એટલે 4નો કૌંસ ઉપર વર્ગ. તો 3નો વર્ગ થાય 3 × 3 = 9 અને x નો વર્ગ, માઇનસની નિશાની હોય તો અહીંયા માઇનસની નિશાની તો માઇનસ જ, 4 × 3 = 12, 12 × 2 = 24, તો 24x + 4² = 16. તો આપણે 3x - 4 નો કૌંસ ઉપર વર્ગનું વિસ્તરણ કરીએ એટલે મળશે 9x² - 24x + 16. આગળ જોઈએ આપણે વિસ્તરણ ઘણા બધા દાખલા. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો એમ છે કે x² - 3 કૌંસ ઉપર વર્ગ. તો આપણે x² કૌંસની અંદર છે ને આખા કૌંસ ઉપર વર્ગ છે, એટલે પ્રથમ પદનો વર્ગ તો છે જ અને કૌંસ ઉપર તો વર્ગ થશે જ, માઇનસના માઇનસ, 2 × પ્રથમ પદ એટલે x નો વર્ગ, અંતિમ પદ એટલે 3, અંતિમ પદની નિશાની પ્લસ, અંતિમ પદ શું છે 3, તો 3નો કૌંસ ઉપર વર્ગ.
હવે x ને આ ઘાત નું ઘાત છે જો ઘાત ની ઘાત એટલે ગુણાકાર 2 ગુણ્યા 2 એટલે x ની કેટલી થશે 4 ઘાત ઓછા 3 2 6 6 x વર્ગ વત્તા 3 નો વર્ગ શું થશે 3 3 9 તો આ રીતે આપણે એકદમ જો સૂત્ર આવડતા હોય તો સરળતાથી વિસ્તરણ કરી શકીએ બીજો દાખલો ચોથો દાખલો છે કે 2x - 7 નો કૌંસ ઉપર વર્ગ તો પ્રથમ પદ 2x કૌંસ ઉપર વર્ગ ઓછા ની નિશાની 2 ગુણ્યા 2x અંતિમ પદ છે 7 વત્તા 7 નો કૌંસ ઉપર વર્ગ 2 નો વર્ગ 4 x નો વર્ગ ઓછા ની નિશાની 7 2 14 14 2 28 ને ચલ છે x વત્તા 7 નો વર્ગ 47 49 તો આ રીતના આપણે એકદમ ઝડપથી સરળતાથી જેમ પ્રેક્ટિસ કરશો એમ દાખલા ઝડપથી આવડશે ચોક્કસ આવડશે અને ખોટા નહીં પડે આગળ જોઈએ બીજા જે આપણે પાંચમો દાખલો આ દાખલામાં તમે જોશો ને તો x ને 4 પ્રથમ પદ અને અંતિમ પદ સરખા દેખાશે પછી નિશાની છે એ પ્લસ ને માઈનસ થશે તો એવું જ થતું હોય પ્લસ ને માઈનસ જ ફેર આવતો હોય તો એને આપણે તફાવતનો નિયમ લગાવવાનો તફાવત બરોબર તફાવતનો નિયમ એટલે કઈ રીતના કે પ્રથમ પદનો કૌંસ ઉપર વર્ગ એટલે પ્રથમ પદ કોણ છે x એનો કૌંસ ઉપર વર્ગ અને પ્લસ માઈનસમાં આપણે હંમેશા તફાવતમાં માઈનસ રાખવાનું અને અંતિમ પદ એટલે 4 નો કૌંસ ઉપર વર્ગ આ રીતના કરવાનું ક્યારે સેમ ટુ સેમ હોય માત્ર નિશાની ફેર હોય તો જ હવે આ કૌંસ ખોલીએ એટલે x નો વર્ગ ઓછા 4 નો વર્ગ શું થશે ચોકુ ચોકુ ને 16 x વર્ગ ઓછા 16 હવે ઈ જ ને બીજો દાખલો જોઈએ આપણે છઠ્ઠો કે x ઓછા 9 x વત્તા 9 છે તો આમાં x નો કૌંસ ઉપર વર્ગ તફાવતમાં યાદ હું રાખવાનું વચ્ચે નિશાની આવશે એ માઇનસ જ રહેશે અંતિમ પદ એટલે 9 નું વર્ગ કૌંસ ઉપર બરાબર એટલે x નો વર્ગ ઓછા 9 નો વર્ગ શું થશે 90 90 81 એટલે x ઓછા 9 x વત્તા 9 એટલે એનો જવાબ મળશે આપણે વિસ્તરણમાં x વર્ગ ઓછા 81 તો આને કહે છે તફાવતનો નિયમ આગળ જોઈએ બીજો દાખલો હવે જો આપણે સાતમો દાખલો એમાં બદલી ગયા બરાબર x વત્તા 2 ને x વત્તા 5 આવી ગયા તો આપણે સૌ પ્રથમ પેલો કૌંસ ખોલવાનો બરાબર એટલે x વત્તા 2 કૌંસ ખોલશું એમાંથી x સામાન્ય લીધા પછી પદ પાછળનું x વત્તા 5 પછી બાકી રહેલા x વત્તા 2 બરાબર એમાંથી બાકી શું રહ્યું વત્તા 2 તો એ પછી લખી નાખવાનું અને આ x વત્તા 5 સામાન્ય બને માટે પછી આપણે કૌંસ ખોલવાના પેલા પેલો કૌંસ ખોલો માં x પછી બીજો કૌંસ પ્લસ 2 પાછો સામાન્ય કૌંસ x વત્તા 5 હવે નો આ ગુણાકાર કરશું આપણે આગળ ગુણાકાર કરતા x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા 5 ગુણ્યા x એટલે 5x વત્તા 2 ગુણ્યા x એટલે 2x 2 વત્તા છે એટલે વત્તા 2 5 10 હવે આ બંનેનો સરવાળો થશે 5x વત્તા 2x નો એટલે આપણે x ના વર્ગના x વર્ગ 2 પ્લસ છે એટલે પ્લસ 5x વત્તા 2x એટલે 7x વત્તા 10 ત્યારબાદ જોઈએ આઠમો દાખલો x ઓછા 4 અને x ઓછા 7 અલગ અલગ રીતના દાખલો લેવાનું કોશિશ કરી જેથી તમે બધા સમજી શકો કે x ઓછા 4 પેલા કૌંસ ઉપર ખોઈ લો અને x ઓછા 7 સામાન્ય અહીં ઓછા 4 છે બરોબર તો ઓછા 4 અને x ઓછા 7 x ગુણકમાં x ઓછા 7 ઓછા 4 ગુણકમાં છે x ઓછા 7 હવે x ગુણ્યા x એટલે x નો વર્ગ બે માંથી એક ઘાત છે ને ઘાતનો સરવાળો આધાર સરખો ગુણાકારમાં ઘાતનો સરવાળો x નો તા 1 ની 1 ઘાત ની 1 ઘાત એટલે x ની 2 ઘાત ઓછા 7 ગુણ્યા x એટલે 7x ઓછા 4 ગુણ્યા x એટલે 4x કેવા ઓછા ઓછે ઓછે વત્તા બંનેમાં ગુણાકાર છે આ જો આ રીતના ઓછા 4 ગુણ્યા ઓછા 7 ગુણાકારમાં 2 માઇનસ હોય ને જ્યારે ત્યારે પ્લસ થઈ જાય 7 ગુણ 7 4 28 એટલે પ્લસ 28 થશે બરોબર x ના વર્ગ હવે આ પદમાં ઓછે ઓછે વત્તા છે જો ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની એટલે 7 વત્તા 4 એટલે કેટલા થશે 11 ચલના છે x એટલે ઓછા 11x અને વત્તા 28 તો આ રીતના આપણે બાદબાકી હોય તો ખાસ ધ્યાન રાખવાનું ગુણાકારમાં કોઈ પણ દાખલા તરીકે એક
plus minus હોય તો એ minus જ થશે બે minus હોય તો plus થઈ જશે બાકી ગુણાકાર તો આપણે આવડે જ છે જો આગળ દાખલા બીજા હવે જો આપણે કિંમત શોધવાના દાખલા વિસ્તરણમાં કિંમત શોધવાના દાખલા હવે એમાં શું છે કે આપણે x ને y ની કિંમત આપી દીધી હોય આપણે રકમ આપી છે 3x વર્ગ - 2xy + 5 હવે માં x ને y ની કિંમત મૂકવાની એટલે જ્યાં x છે બરોબર ને આપણે 2 મૂક દેવાના એટલે કૌંસમાં 2 નો વર્ગ માઈનસ પછી માઈનસ નિશાની 2 ગુણ્યા x 2 અને y કેટલી છે કિંમત -1 + 5 આમ થયું તો હવે આપણે ફરીથી જોઈ લેવાનું કે માં કઈ ભૂલ નથી ને રેડી કઈ ભૂલ નથી હવે 3 નું 3 ગુણકમાં છે 2 નો વર્ગ 2 નો વર્ગ એટલે આ ગુણાકારમાં છે ઓકે માઈનસ હવે અહીંયા માઈનસ છે એટલે માઈનસ માઈનસ થી જશે આ પ્લસ 2 2 4 4 1 4 વત્તા 5 આ ઓછે ઓછે વત્તા દેખી 2 ગુણાકાર છે ને એટલે આ ઓછા 2 ગુણ્યા ઓછા 1 હમણાં આગળ શીખડ્યું એટલે શું થઈ ગયું વત્તા 2 થઈ ગયા ગુણાકમાં 2 છે એટલે આ 4 થઈ ગયા તો અહીં 4 મૂકા કેવા પ્લસ 4 વત્તા 5 હવે 4 3 12 વત્તા 4 વત્તા 5 12 માં 4 ઉમેરી એટલે 16 અને 16 માં 5 ઉમેરી એટલે 21 મળશે આપણે એટલે 3x વર્ગ ઓછા 2xy વત્તા 5 માં x બરાબર 2 અને y બરાબર ઓછા 1 મૂકતા જવાબ આપણને 21 મળે છે આગળ જોઈએ બીજા કિંમત સંતો આપણે જોઈએ બીજો દાખલો બીજો દાખલો રકમ એમ છે કે 2x નો ઘન ઓછા x વર્ગ y વર્ગ વત્તા 3 તેમાં એક આ કિંમત તો આપણે આ જ મૂકવાની છે 2 ગુણ્યા x છે ને અહીંયા 2 મૂક દેવાના એનો ઘન ઓછા x નો વર્ગ છે એટલે 2 નો વર્ગ ગુણકમાં y નો વર્ગ એટલે ઓછા 1 નો કૌંસ ઉપર વર્ગ વત્તા 3 2 ગુણ્યા કૌંસમાં 2 નો ઘન છે ઘન 2 2 આ રીતે ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 આપણે આગળ શીખીએ ઘન ઘનમૂળ માટે તો 2 નો ઘન થશે 8 ઓછા 2 નો વર્ગ એટલે આ 4 અને ઓછા 1 ગુણ્યા ઓછા 1 એટલે થઈ જશે 1 પ્લસ 1 એટલે 1 વત્તા 3 8 2 16 આ 4 1 4 પણ કેવા ઓછા 4 વત્તા 3 હવે 16 વત્તા અને 3 વત્તા છે 16 વત્તા 3 એટલે થશે 19 19 માંથી 4 બાદ કરવાનું 19 માંથી 4 બાદ કરીએ એટલે આવશે 15 પહેલા શું કે 16 વત્તા 3 એટલે 19 એમાંથી 4 બાદ કરે એટલે 15 તારીને ઇઝીલી આપણે દાખલા ગણી શકીએ આગળ જોઈએ બીજો દાખલો આપણે ત્રીજો દાખલો ત્રીજા દાખલો લખવાનો છે કે xy xy નો વર્ગ પછી માઈનસ x વર્ગ y વત્તા xy તમા x ની કિંમત આપણે 2 અને y ની કિંમત એટલે ઓછા 1 એટલે x ની કિંમત છે 2 y નો કૌંસ ઉપર y નો જ વર્ગ છે ખાલી બરોબર એટલે ઓછા 1 નો વર્ગ કૌંસ ઉપર નથી હવે ઓછા ની નિશાની પછી x નો વર્ગ એટલે 2 નો કૌંસ ઉપર વર્ગ y એટલે ઓછા 1 વત્તા x એટલે 2 અને y એટલે ઓછા 1 2 હવે ઓછા ગુણ્યા ઓછા 1 બરોબર એટલે વત્તા થઈ જશે 1 કારણ કે વર્ગ છે એટલે ઓછા 2 નો વર્ગ કેટલો તો 4 ઓછા 1 ની નિશાની બરોબર વત્તા 2 હવે અહીંયા ગુણાકાર આપણે કરીએ તો 2 1 2 પણ ઓછા 1 થઈ જશે બરોબર ઓછા છે આ રીતે 2 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 2 થઈ જશે એટલે અહીંયા આપણે સીધા ઓછા 2 લખી જ નાખીએ અહીંયા 2 1 2 અને ઓછે આ 2 ઓછા છે એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 4 ઓછા 4 ગુણ્યા ઓછા 1 એટલે શું થઈ જશે 4 એટલે પ્લસ 4 અને ઓછા 2 ઓછા 2 અને આ 2 પ્લસ 2 રદ થઈ ગયા એટલે જવાબ આવશે આપણે 4 ટૂંકમાં આ રીતના તમે વ્યવસ્થિત દાખલા ગણો સ્ટેપ બાય સ્ટેપ તો ઇઝીલી યાદ રહી જશે અને પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી તો આ તો આપણે ધોરણ 9માં નો 5મો પાઠ જો ગમ્યો વિડીયો લાઈક કરજો પ્લીઝ અને ડિસલાઇક ના કરતા તમે મહેરબાની કરીને ડિસલાઇકથી તમને શું ફાયદો છે ઓકે ગમે તો લાઈક કરજો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી
અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.